ગુજરાતમાં તો આજે આપણે ધોરણ 7 એવું આજે આપણે ઓનલાઈન શિક્ષણ શરૂ કરીએ છીએ તો તેમાં પાઠ આપણે જોઈશું પાઠ નંબર 9 સમય સારણી તો કે સમય સારણી એટલે શું થાય તમને ખબર છે કે સમય સારણી એટલે કે ટાઈમ ટેબલ સમય એટલે ટાઈમ સારણી એટલે ટેબલ કે તમારા જીવનમાં ટાઈમ ટેબલની તમે કેટલું મહત્વ આપો છો એ પાઠમાં આપણે આજે આજે ભણવાનું છે તમારી પાઠ્યપુસ્તકની અંદર જુઓ સમય બહુત કિંમતી હે કે આપણા જીવનમાં સમય છે એ આપણા માટે ખૂબ જ કિંમતી છે સમયના અમારે જીવનની બહુતી મહત્વ હે કે તમારા જીવનમાં સમય તમે કેટલું મહત્વ આપો છો તમે સમયના આધારે ચાલશો તો જ તમે બધું કામ તમારું પૂર્ણ કરી શકો સમય કે સદુપયોગ કે લીએ જીવનમાં કિસી ભી કામ કા વ્યવસ્થિત આયોજન કરના અત્યંત આવશ્યક કે સમયનો આપણે કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ એ સમયનો આપણે કઈ રીતના આપણા આખા દિવસમાં કઈ રીતના આપણે સમયને લઈને આધાર આપણે ટાઈમ ટેબલ બનાવવું પડે છે કે તમે આખા દિવસમાં શું કરો છો તમારે ટાઈમ એડજસ્ટ નક્કી કરવો પડે છે અને તમારે ટાઈમ ટેબલ બનાવીને સમયમાં આપણે સમયને રીતે ચાલવું પડે છે સમય કે સદુપયોગ કે લીએ જીવનમાં કિસી ભી કામ કા વ્યવસ્થિત આયોજન કરના અત્યંત આવશ્યક હે સમય કી બચત કે લીએ હી હમારે રોજમર્રા કે કામ પાઠશાલા બસ રેલવે હવાઈ જહાજ આદિ કી સમય સારણી બનાવી જાતી હે એટલે કે સમયની બચત માટે તમારે જે સમય પર કામ છે તમે સ્કૂલ છે બસ છે રેલવે છે હવાઈ જહાજ છે એવા બધામાં સમયના આધારે ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે કે કયા સમયે કઈ રેલવે સ્ટેશન એટલે કે કઈ રેલગાડી જશે બસ સ્ટેશન હોય તો બસ સ્ટેશન પર પણ ટાઈમ ટેબલ એટલે કેટલા વાગે કઈ બસ આવે છે કેટલા વાગે કઈ બસ જાય છે સમયને આધારે આપણે બધું કામ કરવું પડે છે યમાં એ સિવાય મેં એસીની કોઈ સમય સારણી અભ્યાસ કે લીએ રાખી છે એટલે કે તમે જે આ રીતના એટલે કે જે પાઠ આપેલો છે એમાં સમયના આધારે તમે કઈ રીતના સમયના આધારે કામ કરો છો એ પણ કોષ્ટક આપેલા છે એ કોષ્ટક તમે સમયના આધારે શું કરો છો એ તમારે તેમાં લખવાનું છે ઇસ આદર્શ ઉપયોગતા કે રૂપે અમારે ક્યાં ક્યાં ફરજીનો અધિકાર બનતે હે ઇસકી જાણકારી હે તો ઇસ ઇકાઈ મેં કુછ ભાવ પત્રક આદિ જાણકારી કે હેતુ રખીએ કે તેમાં જો તમને પાઠ્યપુસ્તકમાં બે કોષ્ટક આપેલા છે કે એ કોષ્ટકની અંદર આપણે बच्चों आप रोज सुबह में नाच जाते हैं लेकर सोने तक क्या क्या प्रवृत्ति करते हैं लिखे के बच्चों तुम्हें सवार की लय में सांस सुधी में कई कई प्रवृत्ति करो जो कया समय सो करो जो ते आपने लिखवानो छे कि तुम्हें कया समय स्कूल जाओ जो कया समय तुम्हें उठो जो कया समय तुम्हें बातो जो कया समय होमवर्क करो जो कया समय तुम्हें रमा जाओ जो એ આપણે કોષ્ટક આપે છે તો કે એ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનો છે તો જો અહીં આની કોષ્ટક ક્રમ સમય અને પ્રવૃત્તિ તો અહીંયા સમય લખવાનો છે એ સમયને આધારે તમે કઈ પ્રવૃત્તિ કરો છો એ લખવાની છે તો જો પહેલું 6 વાગે તો 6 વાગે તમે શું કરો છો 6 વાગે તમે શું કરો છો તો કે 6 વાગે તાતા પરના નાના ધોળા એટલે કે 6 વાગે મેં ઉઠતા દાંત સાફ કરતા હું ઓર નહાને જાતા હું પછી જો બીજું 6:30 વાગે તો કે 6:30 વાગે આપ ક્યાં કરતે હે દાંત 6 વાગે દાંત સાફ કરી લે નહાના ધોળા હો ગયા તો 6:30 વાગે મેં ચાય નાસ્તા કરતા હું 7:12 વાગે તો 7:12 વાગે તક આપ ક્યાં કરતે હે તો કે 7:12 વાગે તક મેં સ્કૂલ મેં પઢાઈ કરતા સાડા બારા વાગે તો સાડા બારા વાગે આપ ક્યાં કરતે તો કે ભોજન કરતા હોય 7:12 વાગે તક સ્કૂલ મેં પઢાઈ કરતા હું 12 મેં સ્કૂલ સે 12 વાગે મેં સ્કૂલ સે છૂટતા હું મારે ઘર જાતા હું તો 7:12 વાગે કે ભોજન કરતા હું પછી જો પાંચો 1:03 વાગે તો 1:03 વાગે તક આપ ક્યાં કરતે હોય કે 1:03 વાગે તક મેં પઢાઈ કરતા હું પછી આપણે છે 3:06 વાગે તો કે 3:06 વાગે તક આપ ક્યાં કરતે કે મેં 1:03 વાગે તક તો પઢાઈ કરી અને 3:06 વાગે તક મેં ખેલને જાતા તો એટલે કે હું 3:06 વાગ્યા સુધી રૂમમાં જાઉં છું પછી જો 6:07 વાગે
से 6 से 7 बजे तक आप क्या करते हैं दोपहर? 6 से 7 बजे तक मैं टेलीविजन देखना चाहता हूँ, लेकिन 6 से 7 हो गया सभी को टीवी जो हो जो बजे जो ब्रह्मा 7:30 बजे कि 7:30 बजे आप क्या करते हैं दोपहर? 7:30 बजे भोजन करता हूँ। 7:30 बजे क्या करते हैं दोपहर? 7:30 बजे भोजन करता हूँ। बची दो 8 से 9 बजे तक, लेकिन 8 से 9 बजे तक आप क्या करते हैं? तो के 8 से 9 बजे तक मैं गुरु कार्य करता हूँ, लेकिन वो 8 से 9 बाद क्या सभी होमवर्क कर लो जो। बची दो 9 से 10 बजे, तो के 9 से 10 बजे स्वयं, लेकिन 9 से 10 बजे तक के लेके मैं 9 अथवा 10 का क्या सभी कामों सुई जाओ जो स्वयं लेके सोना। 9 से 10 बजे तक मैं सो जाता हूँ। तो एवी चीजें तमाम टाइम पे बच कि तमें आपका दिवस मां शू करो छो क्रम समय अने प्रवृत्ति, तो तमें आपका दिवस मां शू करो छो ए नंबर लखवानो छे। ये बच्चे और कहां जाते हैं उसकी समय चारणी बनाए कि तुम्हारा घर में जो सभ्यो छे ये क्या जाए छे कितना के आवे छे एनी समय चारणी એટલે કે એનું ટાઈમ ટેબલ તમારે બનાવવાનું છે। તો જો તમને એ કોષ્ટક આપેલું છે ક્રમ નામ સમય કહા વસ્થળ એટલે કે તમારે નામ લખવાના છે ઘરના સભ્યો એ કેટલા વાગે જાય છે અને કેટલા વાગે આવે છે એ ટાઈમ કરવાનો છે અને અહીંયા સ્થળ એટલે કે કહા જાતે એ લખવાનું છે। તો જો પહેલું દાદા દાદીજી, તો દાદીજી કહા પે જાતી હે? તો કે 6:30 બજે દાદીજી સેર કરવે જાતી હે। બીજું બડા ભાઈ, ઓકે 9 બજે બડા ભાઈ હે 9 બજે કોલેજ જતા હે। પછી પિતાજી, ઓકે પિતાજી 10 બજે દુકાન મોટે એટલે બિઝનેસ 10 બજે દુકાનને જાતે હે। ચોથું છોટે ભાઈ બહેન, ઓકે છોટે ભાઈ બહેન 11 બજે સ્કૂલ એટલે છોટે ભાઈ બજે 11 બજે સ્કૂલ જાતે હે। પછી પાંચમું છે માતાજી, ઓકે માતાજી 5 બજે માતાજી 5 બજે બજાર જાતી હે, એટલે માતાજી 5 બજે બજાર જાતી હે। આવી જ રીતે ટાઈમ ટેબલ તમારા ઘરના સભ્યો હોય છે મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી એ કયા સમયે શું કરે છે કઈ જગ્યાએ જાય છે કેટલા વાગે પાછા આવે છે એ રીતે તમારે એ ટાઈમ ટેબલ અહીંયા બનાવવાનો છે। નામ સમય કહા સ્થળ એટલે કે કહા જાતે ને એ સ્થળ લખવાનું છે ત્યાં આવી રીતે ટેબલ બનાવવાનું છે કે તમારા જીવનમાં તમે સમયને કેટલો મહત્વ આપો છો। જો તમે સમયના આધારે કામ કરશો તો તમારું કામ છે એ જલ્દી પૂર્ણ થશે। એવી જ રીતે તમે જો પાઠ્યપુસ્તકમાં પાછળ શું આપેલું છે તો કે સમય ચાલી રાધનપુર બસ ડીપો, રાધનપુર બસ ડીપો પાલનપુર વિભાગ એટલે કે બસ સ્ટેશન આપેલું છે રાધનપુર બસ સ્ટેશન અને ક્યાં છે તો કે પાલનપુરનું છે। એક ટાઈમ ટેબલ છે એ બસનું આપણને જે મેં ટાઈમ ટેબલ આપેલું છે તો કે રાધનપુર કેટલા વાગે કઈ બસ જાય છે કેટલા વાગે કઈ બસ આવે છે એક એક્સપ્રેસ બસ છે તે કઈ કઈ જગ્યાએ ઊભી રહે છે અને લોકલ બસ છે તો બધી જગ્યાએ ઊભી થઈ છે જ્યાં પ્રેક્ટિસ સ્થળ હોય છે ત્યાં જ એક્સપ્રેસ બસ ઊભી રહે છે। તો એવી રીતે આપણે એક ટાઈમ ટેબલ આપ્યું છે એમાં જુઓ પ્લેટફોર્મ નંબર 1 છે પ્લેટફોર્મ નંબર 2 પછી પ્લેટફોર્મ નંબર 3 પ્લેટફોર્મ નંબર 5 4 અને પ્લેટફોર્મ નંબર 5 એવી રીતે 5 આપણને પ્લેટફોર્મ નંબર આપેલા છે અને એની બાજુમાં તમને સમય આપેલો છે કે પ્લેટફોર્મ નંબર 1 ઉપર કઈ બસ કેટલા વાગે જાય છે તે આપણે લખેલું છે। તો જો પ્લેટફોર્મ નંબર 1 તેમાં બહાર આવી રાખવાની ઓર એટલે કે બહાર આવી બહાર રાપર થી ઓર જાતી છે બસ તો એનું નામ લખેલું છે સુરત રાપર, તો કે સુરત રાપર થી બસ કે બજે જાતી છે તો કે 5:30 બજે સુરત રાપર થી બસ જાતી છે। એ જ રીતે પ્લેટફોર્મ નંબર 2 ઉપર છે ભુજ માંડવી થી ઓર એટલે કે પ્લેટફોર્મ ઉપર 2 છે એ બસ છે ભુજ અને માંડવી તરફ જાય છે એટલે કે એક જગ્યાએ જાય છે તો કે રાધનપુર અને નારાયણ સરોવર રાધનપુર થી નારાયણ સરોવર એ બસ કેટલા વાગે જાય છે તો કે એ બસ
માં છે જૂનાગઢ થી દિયો ધ એટલે કે જૂનાગઢ થી દિયો ધ ની બસ છે એ કેટલા વાગે જાય છે તો કે 5:30 બજે જાય છે એટલે 5:30 બજે જતી હોય પછી જો પ્લેટફોર્મ નંબર 5 કેવો છે રાધનપુર થી મોડાસા એટલે કે રાધનપુર થી મોડાસા ની બસ છે એ કેટલા વાગે જાય છે તો કે 5 બજે સુધી 5 બજે એટલે બસ જતી હે એ જ રીતે તમને આ પ્લેન ટેબલ આપેલું છે આખું બસ સ્ટેશન નું ટાઈમ ટેબલ છે કઈ બસ કેટલા વાગે જાય છે તમારે ઘરે એક ટાઈમ ટેબલ છે બસ નું બસ સ્ટેશન નું એ આખો અભ્યાસ કરવાનો છે અને તમારે પાછાનું છે અને અહીંયા તમે સમય સારી એટલે કે ટાઈમ ટેબલ છે એ તમારે મિની નોટબુક માં લખવાનું છે અહીંયા તમારે લખવાનું છે કે તમે આખો દિવસ માં શું કરો છો અને અહીંયા છે તમારા ઘરના છે કયા ટાઈમે પાછા આવે છે એટલે ટાઈમ ટેબલ એનું આખું બનાવવું